બોમ્બલાસ્ટની ધમકી આપી હતી. હવે આમાં ગુજરાત કનેક્શન ખુલ્યું છે, શું વિગતો? કશિશ, ખિલાફત ઇન્ડિયા ગ્રુપના નામે ભારતીય રિઝર્વ બેંકને જે ગઈકાલે જે ધમકીભર્યો ઇમેલ મોકલવામાં આવ્યો હતો કે જેની અંદર નાણામંત્રી અને જે આરબીઆઈના ગવર્નર છે તેમના રાજીનામાની માંગ સાથે એચડીએફસી આઈસીઆઈસી બેંક સહિત 11 સ્થળે મુંબઈમાં બ્લાસ્ટ કરવાની જે ધમકી આપવામાં આવી હતી, ત્યારબાદ જે પ્રકારે પોલીસે ગુનો દાખલ કર્યો હતો તેની અંદર મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અત્યારે વડોદરામાંથી 3 આરોપીઓની ધરપકડ કરી છે અને અત્યારે તેમની પૂછપરછ ચાલી રહી છે. જે પ્રમાણે જે આ ઘટનાક્રમ સમગ્ર જે હતો, ગઈકાલે 10:30 ના અરસામાં જે ભારતીય રિઝર્વ બેંકને જે પ્રમાણેનો ધમકી ભર્યો ઇમેલ મળ્યો હતો તેની અંદર ધમકીમાં એવું લખવામાં આવ્યું હતું કે આ પ્રકારે જો રાજીનામું નહીં આપે અને બેંકિંગ કૌભાંડ અંગે જો કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં કરવામાં આવે તો અમે આ પ્રકારે 11 સ્થળે મુંબઈની અંદર અલગ અલગ સ્થળે બ્લાસ્ટ કરીશું અને 1:30 વાગ્યાના અરસાની અંદર આ 3 બ્લાસ્ટ થશે એવી ધમકી આપવામાં આવી હતી. જોકે ત્યારબાદ સફાળી જાગેલી મુંબઈ પોલીસે તપાસ કરતા કંઈ પણ વાંધાજનક મળ્યું નહોતું. તેને લઈને જોકે પાછળથી જે પ્રમાણે એફઆઈઆર દાખલ કર્યા બાદ સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી, જેની અંદર અત્યારે સફળતા મળી છે અને વડોદરાથી 3 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. કશિશ, આભાર વિજય સમગ્ર વિગતો બદલ.